नमस्कार मित्रों, MSW यूट्यूब चैनल में हूँ तुम्हारो हार्दिक स्वागत करूँ छूँ। आजना वीडियो नी अंदर आपणे वात करीशुं आजनी शिक्षक भर्ती। मित्रों आ वीडियो अंत सुधी जोजो, कारण के बे भर्ती विषे बात करीशुं अने प्रूफ साथे बताविशुं के आ पेपर क्यूँ छे अने क्या पेपर न्यूज़पेपर नी अंदर आवेलुं छे। तो मित्रों वीडियो में अंत सुधी जोजो, अने जो तमे अमारी चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करो, वीडियो ने लाइक शेयर जरूर करजो, जेथी आवनारी कोईपण विगत होय तो तमारा सुधी पहोंची शके। तो चलो मित्रों आजनो वीडियो शुरू करिए। अने मित्रों टेलिग्राम चैनल नी अंदर न जोड़ाय होय तो नीचे लिंक आपेली छे, त्यां जईने तमे टेलिग्राम चैनल नी अंदर जोड़ाई शको छो। तो चलो मित्रों आजनो वीडियो शुरू करिए। तो मित्रों आ पहेली जाहेरात तमे जोई शको छो, धी हिंगलोड विभाग केरवड़ी मंडल हिंगलोड तालुको जिल्लो भरूच संचालित धी सार्वजनिक विद्यालय हिंगलोड तालुकानी अंदर भरूच खाते ग्रांटेड लघुमती शाळानी अंदर जग्याओ आवेली छे, એ પણ શિક્ષણ સહાયકો માટે જગ્યાઓ છે। જે પણ ઉમેદવારો લાયકાત ધરાવે છે એ ઉમેદવારને અરજી કરવાની રહેશે। તો આની અંદર જે પહેલી જગ્યા છે એ આચાર્ય માટે છે, એની અંદર લાયકાત છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ વિનિમય 1974ની કલમ 20ના છેલ્લા અંક સુધારા મુજબ છે। તો આની અંદર વિભાગ રહેશે માધ્યમિક વિભાગ, અને પગાર તમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે આચાર્યનો જે પગાર મળે છે એ પગાર મળવાપાત્ર રહેશે, અને વિશેષ નોંધ છે ગુજરાતી માધ્યમ માટે છે મિત્રો। હવે મિત્રો બીજી જગ્યા છે શિક્ષણ સહાયક, લાયકાત છે BSc BEd, એની અંદર BSc ગણિત વિજ્ઞાન અને BEdની અંદર ગણિત વિજ્ઞાન છે। વિભાગ છે ગુજરાત માધ્યમ, એટલે કે માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમ છે। પગાર તમને 31,340 રૂપિયા માસિક ફિક્સ પગાર ધોરણ તમને મળવાપાત્ર રહેશે। તો મિત્રો આ જાહેરાત અંતર્ગત જોઈએ તો જે મિત્રોને અરજી કરવાની છે, ઉપરોક્ત જણાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વ હસ્તાક્ષર અરજી કરવાની રહેશે। લાયકાતના તમામ જરૂરી પ્રમાણપત્રો, ગુણપત્રો અને પ્રમાણોની નકલ જણાવેલ સરનામે 10 દિવસની અંદર મૂકવાની રહેશે। તો મિત્રો જે અરજી કરવાની, એટલે કે આ પેપર તમે જોઈ શકો છો ગુજરાત સમાચાર, જે 24/10/2020 શનિવારના દિવસે આવેલું છે, એ અંતર્ગત આ જાહેરાત છે। તો 24 તારીખે આવેલું છે, તમે 3 નવેમ્બર અથવા 4 નવેમ્બર સુધી તમારી અરજી પહોંચે એ રીતે તમારે અરજી કરવાની રહેશે। તો આની અંદર આપણે વધુમાં જાણીએ કે જે આચાર્યની છે જે જગ્યાની અનુભવ ધરાવતા ઉમેદવારો પોતાની શાળાનું અનુભવ પ્રમાણપત્ર છેલ્લા 5 વર્ષનું SSC HSC પરિણામ ટકાવારી સામેલ કરવાનું રહેશે। તો મિત્રો આની અંદર જે આચાર્ય માટે મહત્ત્વની બાબત છે કે શિક્ષક રીતે તમે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। આચાર્ય અભિરુચિ કસોટી ટાટમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પણ અરજી કરી શકે છે। તો મિત્રો આમાં એવું નથી કે આચાર્ય છે અને ટાટ પાસ હોવા જોઈએ, જો ટાટ પાસ હશે તો પણ અરજી કરશો, અને ટાટ પાસ નથી તો પણ તમે આની અંદર અરજી કરી શકો છો। આની અંદર માત્ર શાળાની અંદર 5 વર્ષનો અનુભવ તમારું સર્ટિફિકેટ હોવું જોઈએ। હવે મિત્રો ચોથી બાબત છે, એની અંદર અગત્યની બાબત છે, ઉમેદવાર હાલ જે શાળામાં નોકરી કરતા હોય તે સંસ્થાનું વાંધા પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે। તો મિત્રો આની અંદર તમને ફાજલનું રક્ષણ મળશે નહીં। બીજી બાબત કે આની અંદર જો 5 વર્ષનો સંતોષકારક પગાર મળશે પછી તમારું પગાર ધોરણ વધારવામાં આવશે। તો ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા જે ઠરાવ પ્રમાણ છે એ અંતર્ગત તમને નોકરી આપોઆપ ગણવામાં આવશે। તો મિત્રો આની અંદર વધુમાં જાણવા જેવું છે કે ઉમેદવારો પછી તો અરજીની નકલ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ મોકલી શકે છે ભરૂચ ખાતે, અને જે તમારે અરજી કરવાનું સરનામું છે એની વિગતો આપણે જોઈએ કે અરજી કરવાનું સરનામું છે, અરજી મોકલવાનું સરનામું છે શ્રી આચાર્ય શ્રી ધી સાર્વજનિક વિદ્યાલય મૂળ પોસ્ટ હિંગલોડ તાલુકો જિલ્લો ભરૂચ ખાતે તમારે મોકલવાની છે। તો જે વિષય સાથે તમે અરજી કરો છો એની અંતર્ગત તમારે લખવાનું છે, જો આચાર્ય માટે કરો છો તો આચાર્ય લખવાનું છે, અને શિક્ષણ સહાયક માટે કરો છો તો તમારે શિક્ષણ સહાયકનું નામ લખવાનું છે। તો મિત્રો આ પહેલી જે જાહેરાતની અરજી તમારે 10 દિવસની અંદર છે, એટલે કે આ જાહેરાત ગુજરાત સમાચાર 24 તારીખનું છે એ અંતર્ગત છે, તો 3 નવેમ્બર સુધી તમે આની અંદર અરજી કરી શકો છો। હવે મિત્રો બીજી ભરતી આજની શિક્ષક ભરતી જોઈએ તો મિત્રો આ જાહેરાત તમે જોઈ શકો છો, જે બીજી જાહેરાત છે એ અંતર્ગત કસ્તુરબા સેવાશ્રમ મરોલી તાલુકો જલાલપોર જિલ્લો નવસારી ખાતે આ જગ્યા આવેલી છે। તો આની અંદર આશ્રમ શાળા આંબાવાડી તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા ખાતે છે। તો આની અંદર આપણે વાત કરી કે જે જગ્યાનું નામ છે લાયકાત શું રહેશે, અને જે વિષય સાથે જોઈએ તો એની અંદર આપણે જોઈએ કે પહેલી જગ્યા છે આશ્રમ શાળા ચાસવડ
जे तालुको नेत्र जिल्लो भरूच खाते छे एनी अंदर चार गट एटले के शैक्षणिक पछात वर्ग महिला रोस्टर क्रमांक छे अने छ गट प्रमाणे छे एनी अंदर बिन अनામતના ઉમેદવારો છે જે એની અંદર આપણે જો પહેલી વાત કરીએ તો શૈક્ષણિક પછાત વર્ગ મહિલાઓ માટે છે એ અંતર્ગત લાયકાત રહેશે બીએસસી બીએડ પીટીસી કરેલું હોવું જોઈએ બીજી જગ્યા છે બિન અનામત માટે છે બીએસસી બીએ બીએડ અને પીટીસી કરેલું હોવું જોઈએ અંગ્રેજી ગણિત અને અંગ્રેજી વિષય સાથે જગ્યા છે આની અંદર આપણે વાત કરીએ તો રીમાર્કની અંદર છે અપર પ્રાથમિક વિભાગની અંદર ટેટ ટુ પાસ કરેલું હોવું જોઈએ તો તમારે આની અંદર ટેટ ટુ પાસ કરેલું હશે તો તમે અરજી કરી શકશો હા મિત્રો જે બીજી જગ્યા છે અંતર્ગત જોઈએ આશ્રમ શાળા આંબાવાડી દેડિયાપાડા જિલ્લો નર્મદા ખાતે આ જગ્યા છે શૈક્ષણિક પછાત વર્ગ અને અનુસૂચિત જનજાતિ માટે જગ્યાઓ આવેલી છે તો શૈક્ષણિક પછાત વર્ગ માટે જોઈએ તો બીએડ કરેલું હોવું જોઈએ અંગ્રેજી માધ્યમની સાથે અને બીએ બીએડ સામાજિક વિજ્ઞાન માટે જગ્યા છે એ અંતર્ગત તમારે ટેટ ટુ પાસ કરેલું હોવું જોઈએ હા મિત્રો વધુમાં જાણી કે જે અરજી કરવાનું છેલ્લી તારીખ આપણે જોઈ લઈએ તો મિત્રો વધુમાં જાણી કે ઉપરોક્ત લાયકાત ધરાવતા જે પણ ઉમેદવારો છે એમનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તમામ લાયકાતના પ્રમાણપત્રો નકલો સહિત તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર તમારે 10 દિવસની અંદર અરજી કરવાની છે તો મિત્રો 10 દિવસની અંદર અરજી કરવાની છે એ અંતર્ગત તમારે રજિસ્ટર ઈડીથી જાહેરાતની પ્રસિદ્ધ થયેલ છે એ અંતર્ગત રજિસ્ટર ઈડીથી જ અરજી કરવાની રહેશે નહીં આની અંદર સાદા કાગળ અથવા પીસપોર્ટથી અરજી કરશો તો તમારી માન્ય ગણવામાં આવશે નહીં તો મિત્રો મહત્ત્વની બાબત બીજી છે કે રાજ્ય સરકાર દ્વારા અપર પ્રાપ્ત વિદ્યાલયમાં વિદ્યાસહાયકની નિમણૂક માટે નક્કી કરેલ ટેટ ટુ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ મિત્રો આની અંદર તમારે જો ટેટ ટુ પાસ કરેલી હશે તો તમે અરજી કરી શકશો તો મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબત છે કે 10 દિવસની અંદર અરજી કરવાની છે તો આ પેપરની જાહેરાત તમે જોઈ શકો છો જે ગુજરાત સમાચાર તારીખ 24/10/2020ના દિવસે આવેલી છે તો તમે જોઈ શકો છો એ અંતર્ગત તમે જોવો તો કે 3 નવેમ્બર સુધી અથવા 4 નવેમ્બર સુધી તમારે જે રીતે અરજી પહોંચે એ રીતે તમે રજિસ્ટર એડીથી જ અરજી કરવા પાત્ર રહેશે તો આની અંદર વધુમાં જાણી કે તમને આની અંદર ફાજલનું રક્ષણ મળશે નહીં અને જે વિદ્યાસહાયકની જે પ્રતિમાસે સરકારશ્રીના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા નક્કી કરેલા કાર્ય મુજબ 5 વર્ષ સુધી તમને ફિક્સ પગાર ધોરણ આપવામાં આવશે તો આશ્રમ શાળા છે તો તમારે ત્યાં રહેવાનું જમવાનું રહેશે તો મિત્રો આની અંદર જે અરજી કરવાની સરનામું જોઈએ તો અરજી કરવાનું સરનામું છે વ્યવસ્થાપક શ્રી કસ્તુરબા સેવાશ્રમ મરોલી સ્ટેશન તાલુકો જલાલપોર અને જિલ્લો નવસારી ખાતે તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આ હતી મહત્ત્વની 2 જાહેરાતો આજની શિક્ષક ભરતી બાબતે અને જો તમારે આ PDF ફાઇલ જોતી હોય તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે ત્યાં જઈને તમે જોઈન થઈ શકો છો જેથી તમને આ ફોટોગ્રાફ ત્યાં જ પણ મળતો રહે તો જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત